બુક્કા બોલાવશે. વરસાદ, તીડ અને ગરમીના પ્રકોપની આગાહીકાર રમણીક વામજાની આગાહી. રાજ્યમાં અતિભારે વરસાદને પગલે ભારે તારાજી સર્જાઈ છે, ત્યારે હજુ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે અંગે જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામજાની આગાહી સામે આવી છે. તેમના અનુમાન પ્રમાણે ગુજરાતમાં ભાદરવો મહિનો ભૂક્કા બોલાવશે. રમણીક વામજાએ સપ્ટેમ્બર મહિનામાં કઈ કઈ તારીખોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને ક્યારે ગરમીનો પ્રકોપ વધશે તે અંગે અનુમાન વ્યક્ત કર્યો છે. રમણીક વામજાએ જણાવ્યું કે 4-9 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે, બપોર બાદ મંડાણી વરસાદ થઈ શકે છે, જ્યારે હજુ ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે, ઉપરાંત ભાદરવામાં અતિભારે ગરમી પડી શકે છે. જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામજાએ જણાવ્યું કે 13-15 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ થશે. આ ગાળામાં બપોર પછી મંડાણી વરસાદ થઈ શકે છે. 21-28 સપ્ટેમ્બરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. બપોર પછી ગાજવીજ સાથે મંડાણી વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગમાં 2-7 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. ભાદરવામાં ગરમીનું પ્રકોપ ખૂબ રહી શકે છે. તેમણે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરી છે. આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી કરી છે કે ભાદરવા મહિનામાં તીડનો પ્રકોપ રહી શકે છે. રાજસ્થાન સરહદ પરના વિસ્તારમાં તીડ જોવા મળી શકે છે. વંથલીના આગાહીકારની વરસાદ અંગેની આગાહી પ્રમાણે ગુજરાતના ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર છે. તેમણે કહ્યું કે નવરાત્રિના છેલ્લા નોરતાઓમાં પણ વરસાદ થશે, દશેરા ઉપરાંત શરદ પૂર્ણિમાએ પણ વરસાદ થશે, નવરાત્રિમાં પણ ગરમીનો પ્રકોપ રહી શકે છે. તેમણે જણાવ્યું કે દિવાળીના દિવસોમાં ગરમીનો પ્રકોપ રહી શકે છે, નવરાત્રિમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ શકે છે, બફારાવાળી ગરમી અને વરસાદ પણ પડી શકે છે. આગાહીકાર રમણીક વામજાએ કહ્યું કે ભાદરવામાં સાંપ વિહીનો ઉપદ્રવ વધી શકે છે, પાહોત્રો વરસાદ પણ જોરદાર હશે, કેટલાક ભાગમાં લીલો દુકાળ પણ થઈ શકે છે. ખેડૂતોને ઘાસચારો સાચવી રાખવા અપીલ કરી છે. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે, તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.